કોરોનાની સામે લડત આપી રહેલા લોકોને મોંઘવારીનો માર સહન કરવાની પણ નોબત આવી ગઈ છે। સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દેવામાં આવ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવતા લોકોની સામે એક મોટી મુસીબત આવીને ઊભી છે। 19 દિવસથી ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે। પેટ્રોલમાં 16 અને ડીઝલમાં 14 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે। 19મા દિવસે પેટ્રોલ 8.66 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે। 19મા દિવસે ડીઝલ 10.62 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે, જે ખરેખર ચિંતાનો વિષય, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા સીધી જ મોંઘવારી વધી જાય છે। જે ટ્રાન્સપોર્ટેશન હોય છે તેનો ખર્ચ વધી જતા લોકોને આ મોંઘવારીનો માર સહન કરવો પડશે। વડોદરાથી કુણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, વડોદરામાં શું કહી રહ્યા છે લોકો, કારણ કે હવે તો મોંઘવારીનો માર પણ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે? હા બિલકુલ જીજ્ઞા, પેટ્રોલ અને ડીઝલ એક એવું ઈંધણ કહેવાય છે કે જો તેના ભાવ વધે તો સમગ્ર જે ચીજ વસ્તુ હોય છે, શાકભાજી, ફળફળાદી, કોઈ પણ વસ્તુ, કારણ કે ટ્રાન્સપોર્ટેશન તો આખરે જે વાહનો ચાલે છે તે આ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા હોય છે, એટલે એના જ્યારે ભાવ વધે ત્યારે તમામ વસ્તુ પર મોંઘવારીનો માર પડશે, તે વ્યાજબી છે। પરંતુ લોકડાઉનની અંદર આ પેટ્રોલ અને ડીઝલનો ભાવ 66 રૂપિયા હતો, તદઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવની વચ્ચે 20 રૂપિયાનો ફરક હતો। પરંતુ આજની જો વાત કરવામાં આવે 19 દિવસ બાદ, સતત 19 દિવસથી જે રીતે ભાવ વધી રહ્યા છે, 77 રૂપિયા પેટ્રોલ, 77.7 રૂપિયા છે અને 77.1 પૈસા ડીઝલ છે, એટલે ફક્ત પેટ્રોલ અને ડીઝલમાં 6 પૈસાનો ફરક રહ્યો છે। તો વિચારી શકાય કે 66 રૂપિયા લોકડાઉનમાં હતો, 11 રૂપિયા વધી ગયો છે, 11 રૂપિયાનો વધારો આ થોડાક જ દિવસોમાં થયો છે। જનતા ક્યાં કતરાહીમાં છે, પરેશાન છે। અતુલભાઈ શું કહેશો કે જે રીતે સતત લોકડાઉન બાદ 11 રૂપિયા વધીને પેટ્રોલ હાલ 77 રૂપિયા છે? કોઈ પણ સરકાર હોય શાસનમાં આવવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે, ત્યારે મોટી મોટા બણગા ફૂંકતા હોય, મોટી મોટી વાતો કરતા હોય છે। આ સરકારે પણ જ્યારે પેટ્રોલના ભાવ ક્રૂડના ભાવ તળિયા હતા ત્યારે સરકાર સામે ઘણા આરોપો કરીને સત્તા પર આવ્યા પછી જોઈ શકો છો, સત્તા પર આવ્યા છે સાથે હાલમાં ભારતમાં પૂરો કોરોના વાયરસનો રોગ ફેલાયેલો છે, જનતા ત્રાહિમામ છે, જનતા પાસે પૈસા નથી, ત્યારે જોઈ શકો છો કે આ સરકાર અને પેટ્રોલિયમ કંપની જે પેદાશો કરી રહી છે એ રોજ ને રોજ કોઈના કોઈ બહાના હેઠળ 60 પૈસા 70 પૈસા એવું કરીને આજે ભાવ વધારે છે, નાગરિકોની કમર તૂટી ગઈ છે। ભારત સરકારના ગૃહમંત્રીથી લઈને મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, તમામને વિનંતી છે કે જે પ્રજાએ તમને ચૂંટીને આટલા મોકલ્યા છે તો આ પેટ્રોલિયમ કંપની પર કેમ દબાણ લાવતા નથી? સાથે સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ એટલો બધો વેટ લઈ રહી છે કે જનતા ટ્રાઈમમાં કહે છે જે અત્યારે 70 રૂપિયાનું પેટ્રોલ છે એના પર 35 રૂપિયા તો વેટને અલગ અલગ ચાર્જ લાગે છે। અત્યારે લોકોને પેટ્રોલ ડીઝલ જોશો તો ઐતિહાસિક થઈ ગયું છે, ઇતિહાસમાં પહેલી વખત ડીઝલનો ભાવ સૌથી વધુ થયો છે, પેટ્રોલનો ભાવ નીચો થયો છે। તો સરકારે વિચારવું છે, એક બાજુ માણસો, નાગરિકો પાસે નોકરી ધંધા નથી, બેરોજગારી છે, મોંઘવારી છે, ભ્રષ્ટાચાર પુષ્કળ ચાલી રહ્યા છે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને નાગરિકોની કમર તૂટી નાખી છે। ભારત સરકારને વિનંતી છે, પ્રધાનમંત્રીને વિનંતી છે કે નાગરિકો સામે જોઈને પેટ્રોલ ડીઝલના ભાવ અને વેટ તમામ ઓછા કરવામાં આવે તો નાગરિકો પોતપોતાના વ્હીકલો લઈને નોકરી ધંધે જઈ શકે। કોરોનાનો ડર લોકોને સતાઈ રહ્યો છે ત્યારે આ ભાવ વધારીને નાગરિકોની કમર તોડી નાખી છે। તો જીજ્ઞા, જેવી રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે તેના કારણે સામાન્ય માણસ ક્યાંક ત્રસ્ત છે, 77 રૂપિયા હાલનો ભાવ છે, આગામી દિવસમાં પેટ્રોલ ડીઝલના બે લગામ ઘોડાને અંકુશમાં લાવવાની જરૂર છે। બિલકુલ, આભાર કુણાલ તમામ જાણકારી આપવા માટે। તો લોકો હૈયાવરાળ ઠાલવી રહ્યા છે, આટલો બધો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો અને ઐતિહાસિક પહેલી વાર ડીઝલનો ભાવ પેટ્રોલથી વધારે દેખાઈ રહ્યો છે। મોંઘવારીનો માર લોકોએ કોરોનાના મારની સાથે હવે સહન કરવો પડશે।